આપણે ખાલી જગ્યાઓ જ જોઈએ છીએ. ચલો એમાં આવું છે, ત્રિકોણ એબીસી માટે ખૂણો એ બરાબર ખૂણો સી છે. જો બીસી બરાબર ત્રણ અને એસી બરાબર ચાર હોય તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ ખાલી જગ્યા થાય. યાદ રાખજો. તો હવે આપણે અહીંયા પહેલા આકૃતિ દોરવાની. આ એબીસી ત્રિકોણ દોર્યો. હવે સમજજો, એમાં બે ખૂણા સરખા આપ્યા છે. બે ખૂણા સરખા આપ્યા છે, ખૂણો એ બરાબર ખૂણો સી. આ બે ખૂણા સરખા છે એટલે તમારા મગજમાં બેસાડી દેવાનું કે એની સામેની બાજુઓ પણ સરખી થાય. એટલે અહીંયા બીસી બરાબર ત્રણ માપ આપ્યું છે અને એસી બરાબર ચાર માપ આપ્યું છે. તો આ બે ખૂણા સરખા એટલે આ એની સામેની બાજુઓ પણ સરખી. એટલે આ ત્રણ એટલે આ પણ ત્રણ. એટલે હવે અહીંયા યાદ રાખજો, આ રીતના ખૂણો એ બરાબર ખૂણો સી માટે બીસી બરાબર એબી અને બરાબર ત્રણ, એટલે ત્રણ માપ થયું. અને હવે આપણે ત્રિકોણ એબીસીની પરિમિતિ, પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો, એબી વત્તા બીસી વત્તા એસી. તો એબીની જગ્યાએ ત્રણ, બીસીની જગ્યાએ ત્રણ અને એસીની જગ્યાએ ચાર, એટલે જવાબ આવ્યો દસ. આ યાદ રાખજો. પછી એ પ્રમાણે આવે બીજું, ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી અને ખૂણો એ બરાબર પચાસ, તો ખૂણો બી બરાબર ખાલી જગ્યા એમ આવે, અથવા ખૂણો સી બરાબર ખાલી જગ્યા, ગમે તે આપણને પૂછાય. તો આપણે પહેલાં આકૃતિ દોરવાની. આ એબીસી ત્રિકોણ, એમાં આ એબી બરાબર એસી એટલે આ બે બાજુઓ સરખી છે, એબી બરાબર એસી. હવે ખૂણો એ પચાસ આપ્યો છે આપણને, આ બંને બાજુઓ સરખી છે તો એની સામેના ખૂણા સરખા એટલે આ બે ખૂણા સરખા, ખૂણાના બંનેમાંથી કોઈનું માપ નથી આપ્યું. તો આપણે ધારી લેવાનું કે ધારો કે ખૂણો બી બરાબર એક્સ, આને આપણે એક્સ કીધું, તો આ સી પણ શું થાય, તો ખૂણો સી બરાબર પણ એક્સ, બરાબર. અહીંયા ખૂણો બી બરાબર એક્સ. હવે આપણે લખવાનું કે એ બી બરાબર એ સી, તેથી ખૂણો બી બરાબર ખૂણો સી અને બરાબર એક્સ. હવે આપણે એક્સ શોધવું છે, તો અહીંયા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એમાં એની જગ્યાએ 50, બીની જગ્યાએ એક્સ, સીની જગ્યાએ એક્સ બરાબર 180. 50 સામે જાય એટલે 180 માઇનસ 50 એટલે 130, અને બે છેદમાં જાય એટલે એક્સ બરાબર 65 એટલે ખૂણો બી બરાબર 65. એટલે અહીંયા બી પૂછ્યું હોય તો પણ 65 અને સી પૂછ્યું હોય તો પણ 65, એટલે 65 જવાબ. એમ પછી આ પ્રમાણે છે ત્રીજી ખાલી જગ્યા.
आ प्रमाणे छे, त्रिकोण एबीसी समद्वि भुज काटकोण त्रिकोण छे, समद्वि भुज काटकोण त्रिकोण छे, खूणो ए बराबर 90, तो खूणो बी बराबर खाली जगह, याद रखो। तो पहला आ समद्वि भुज काटकोण त्रिकोण छे, समद्वि भुज એટલે એની બે બાજુઓ સરખી એમ। હવે આ એ ખૂણો 90 છે, આ 90 નો ખૂણો એ છે, એટલે આ એ ખૂણો 90 છે, તો આપણે આને બી અને સી કહેવાનું। હવે આ બે બાજુઓ સરખી એટલે એની સામેના ખૂણા સરખા, આને આપણે એક્સ કહીએ, તો આ પણ એક્સ। અહીંયા આપણે લખવાનું ક AB बराबर AC, તેથી ખૂણો B બરાબર ખૂણો C બરાબર X। આ એ તો આપણને 90 આપેલો જ છે। હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, તો જ્યાં A દેખાય ત્યાં 90, આ X બરાબર 180, 90 સામે જાય એટલે 180 માઇનસ 90 એટલે 90 વધ્યા એના છેદમાં 2 એટલે એક્સ બરાબર 45, એટલે ખૂણો બી બરાબર 45, સી બોલે તો પણ 45, એટલે આ 45 જવાબ એમ। હવે એ પ્રમાણે આવે કે જો ત્રણેય બાજુઓ સરખી હોય તો એને સમભુજ ત્રિકોણ કહેવાય, બરોબર, પણ એક બાજુ મોટી હોય ને એક બાજુ નાની હોય તો મોટી બાજુ સામેનો ખૂણો મોટો, જો આવી રીતના આવે ત્રિકોણ એબીસીમાં એસી ગ્રેટર ધેન એબી છે, તો ખાલી જગ્યા, બરોબર, તો ખાલી જગ્યા હોય, એના વિકલ્પ આપેલા હોય તમને 4, પણ આપણે વિકલ્પની જરૂર નથી, આપણે તો આપણા નિયમ પ્રમાણે સીધી ખબર પડી જવી જોઈએ। પહેલા એબીસી ત્રિકોણ દોરવા, આ એબીસી, એમાં એસી મોટી બાજુ તો આ મોટી, અને એબી નાની બાજુ આ નાની, તો આ મોટી બાજુની સામેનો ખૂણો મોટો એટલે ખૂણો બી મોટો ગ્રેટર ધેન, અને આ નાની બાજુ સામેનો ખૂણો નાનો એટલે ખૂણો સી નાનો, આ યાદ રાખવાનું, ખૂણો બી મોટો અને ખૂણો સી નાનો। એવી જ રીતના ઊંધું આવે, પાંચમું, કે ત્રિકોણ એબીસીમાં આ પ્રમાણે આવે, ખૂણો એ મોટો છે ખૂણો સી, તો એમ કે છે બીસી ખાલી જગ્યા એબી આ પ્રમાણે છે, એમાં લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ ઇક્વલ એન્ડ ગ્રેટર ધેન એવા 4 વિકલ્પો આપેલા હોય, એટલે આપણે વિકલ્પ સાથે મતલબ નથી, આપણે તો આમ આકૃતિ દોરી દેવાની એ બી સી, એમાં એ ખૂણો મોટો, આ ખૂણો મોટો, અને સી ખૂણો નાનો, આ ખૂણો નાનો, તો આ એ ખૂણાની સામેની બાજુ આ મોટી અને આ સી ખૂણાની સામેની બાજુ આ નાની, એટલે બી સી મોટી અને એ બી નાની, એટલે આ મોટી એટલે ગ્રેટર ધેન એમ, બરોબર। આ પ્રમાણે હવે દાખલા નંબર 6, એમાં આવું આપેલું છે,
त्रिकोण एबीसी मा आ खास याद रखजो एम के छे ए बी ग्रेटर देन बीसी अने बीसी ग्रेटर देन एसी तो त्रिकोण एबीसी मा खाली जग्या सौथी नानो खूणो छे नानो खूणो छे याद रखजो तो आपणे पहला आना आधारे ए बी अने बी सी तो आपणे आम पहला लखी नाखवानुं ए बी ग्रेटर देन बी सी અને બીસી કર ગ્રેટર દેન એસી એટલે મેં આ એસી લખ્યું તો આ સૌથી મોટી બાજુ થઈ આ સૌથી મોટી બાજુ અને આ સૌથી નાની બાજુ થઈ આ સૌથી નાની બાજુ એટલે આપણે આમ આકૃતિ દોરીએ એ બી સી તો આ એ બી સૌથી મોટી આ મોટી બાજુ અને એસી સૌથી નાની આ નાની બાજુ તો એમ કહે છે કે ખાલી જગ્યા સૌથી નાનો ખૂણો છે તો આ નાની બાજુ સામેનો ખૂણો નાનો જો નાનો પૂછ્યો હોય તો બી અને એમ કે ખાલી જગ્યા સૌથી મોટો ખૂણો છે તો આ મોટી બાજુ સામેનો ખૂણો મોટો એટલે અહીંયા જવાબ બી એમ આ ખૂણો બી એટલે યાદ રાખવાનું કે સૌથી નાની બાજુ સામેનો ખૂણો સામેનો ખૂણો સૌથી નાનો ખૂણો થાય આ યાદ રાખવાનું એટલે હવે આ પ્રમાણે આપણે જે છેલ્લે તમને લખાવ્યું કે કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધુ હોય અને બાદ બાકી એ કહેવાનો મતલબ ત્રીજી બાજુ કરતાં નાની હોય આ યાદ રાખવાનું તમારે એટલે સરવાળો મોટો બાદ બાકી નાની એટલે એના ઉપરથી પણ આ નોંધ યાદ રાખજો પછી આપણે એની ખાલી જગ્યા લખાવીએ કોઈ પણ ત્રિકોણની એટલે ત્રિકોણની કોઈ પણ બે બાજુનું ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા અધિક અધિક એટલે મોટો અને બાદ બાકી ત્રીજી બાજુ કરતા નાની હોય છે એટલે અહીંયા સમજો કે આપણને એક આવી ખાલી જગ્યા છે તો સાતમા નંબરની ખાલી જગ્યા આમ છે ત્રિકોણ એબીસીમાં ए बी बराबर चार बी सी बराबर सात तो एसी नु माप खाली जग्या करता नानू अने खाली जग्या करता मोटू होय તો આપણે યાદ રાખજો આ એબીસી ત્રિકોણ દોર્યો એમાં એ બી બરાબર ચાર બીસી બરાબર સાત હવે એસી વધ્યું એટલે તમારે આમ કરી જ નાખવાનું આગળ લેસ દેન કરી દેવાનું આ તો આગળ આ બાકીની બે બાજુઓની બાદ બાકી લેવાની એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું એટલે બીસી માઇનસ એ બી અને પાછળ સરવાળો લેવાનો
એટલે બીસી પ્લસ એ બી એટલે અહીંયા સાત માઇનસ ચાર આ એસી અને સાત પ્લસ ચાર એટલે અહીંયા આગળ સાતમાંથી ચાર જાય તો ત્રણ અને સાત અને ચાર અગિયાર આ યાદ રાખજો કે એસીનું માપ એ ત્રણ કરતાં મોટું હોય અને અગિયાર કરતાં નાનું હોય એટલે ખાલી જગ્યા કરતાં નાનું તો અગિયાર અને ખાલી જગ્યા કરતાં મોટું તો ત્રણ એટલે આમાં યાદ રાખજો આ ખાસ જે બાકી વધી બાજુ એને આપણે વચ્ચે લખવાની આગળ બાદ બાકી કરવાની અને પાછળ સરવાળો કરવાનો બરોબર અને પછી એના આધારે લખવાનું આપણે હવે એમ આવે આઠમી એમાં એવું છે ત્રિકોણ પીક્યુઆરમાં પીક્યુ બરાબર સાત અને ક્યુઆર બરાબર બાર તો રેખાખંડ પી આર નું માપ પી આર નું માપ આમ સવાલ તરીકે પણ પૂછાય કયા બે માપોની વચ્ચે હોય કયા બે માપોની વચ્ચે હોય વચ્ચે કયા બે માપોની વચ્ચે જ હોય એમ તો આપણે આ ત્રિકોણ દોર્યો પી ક્યુ આર એમાં પી ક્યુ બરાબર સાત ક્યુ આર બરાબર બાર હવે વધ્યું પી આર તો આપણે આમ કરી દેવાનું લેસ ધેન કરી દેવાનું આગળ બાદ બાકી પાછળ સરવાળો મોટામાંથી નાનું બાદ એટલે અહીંયા ક્યુ આર માઇનસ પી ક્યુ અને ક્યુ આર પ્લસ પી ક્યુ એટલે બાર માઇનસ સાત આ એમના એમ અને બાર પ્લસ સાત એટલે બારમાંથી સાત જાય એટલે પાંચ પી આર બાર અને સાત ઓગણીસ આ આપણો જવાબ કે આન્સર અહીંયા પી આરનું માપ પાંચ અને ઓગણીસની વચ્ચે હોય પાંચ કરતાં મોટું હોય અને ઓગણીસ કરતાં નાનું હોય યાદ રાખજો આ હવે આ પ્રમાણે છે નવમી ખાલી જગ્યા તો ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી અને અને એબી ગ્રેટર ધેન બીસી તો ખૂણો સી ગ્રેટર ધેન ખાલી જગ્યા યાદ રાખજો હવે આમાં એવું આપેલું છે કે એબી બરાબર એસી એટલે આપણે આ ત્રિકોણ દોર્યો એબીસી એમાં એબી અને એસી આ બે બાજુઓ સરખી છે અને એમ કહે છે કે એબી ગ્રેટર ધેન બીસી એબીનું માપ બીસી કરતા મોટું છે એટલે આ મોટું આ નાનું
तो आ मोटा खूणानी सामेनी एटले मोटी बाजूनी सामेनो खूणो मोटो એટલે સી મોટો અને આ નાના ખૂણાની સામેની બાજુનો ખૂણો નાનો એટલે આ નાનો એટલે આપણે લખવાનું ખૂણો સી ગ્રેટર દેન ખૂણો એ. કોઈક વખત તમને આવી ખાલી જગ્યામાં વિકલ્પ આપ્યો હોય તો વિકલ્પમાં તમને એ ના આપ્યો હોય, જો એ ના આપ્યો હોય તો તમારે બી લખ, એટલે કહેવાનો મતલબ અહીંયા એસ થાય. આ બી ને સી તો સરખા છે બંને, આ બે બાજુ સરખી એટલે આ સરખા, એટલે અહીંયા ખૂણો એ એમ બરોબર. હવે અહીંયા આપણો જે ત્રિવિધ વિકલ્પનો નિયમ છે એના આધારે પણ ખાલી જગ્યા આવી રીતના પૂછાય. દસમી ખાલી જગ્યા એમાં આ પ્રમાણે છે, ત્રિકોણ એબીસી માં ખૂણો એ ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો બી તથા ખૂણો એ લેસ દેન ખૂણો બી નથી તો બીસી ખાલી જગ્યા એસી. આમ હવે અહીંયા યાદ રાખ, કા ત્રિકોણ એબીસી તો આપણે એબીસી ત્રિકોણ દોર્યો, એમાં એ ને બી ખૂણો સરખા નથી, આ બે ખૂણા સરખા નથી અને ખૂણો એ બી કરતા નાનો નથી. આ નાનો નથી એનો મતલબ ખૂણો એ મોટો છે, આ મોટો ખૂણો છે અને ખૂણો બી નાનો ખૂણો છે. યાદ રાખજો અહીંયા આગળ આનો મતલબ એમ થાય એ લેસ દેન બી નથી એટલે કે અહીંયા ખૂણો એ ગ્રેટર દેન ખૂણો બી થાય, એટલે એ મોટો અને બી નાનો, એટલે મોટા ખૂણાની સામેની બાજુ આ બી સી મોટી અને નાના ખૂણાની સામેની બાજુ નાની, એટલે આ બી સી મોટી બાજુ થઈ એટલે આમ ગ્રેટર દેનનું નિશાન આવે. ઓકે, પછી આ પ્રમાણે પણ આવી શકે કે 11 ત્રિકોણ એબીસી માં એબી બરાબર 5, બીસી બરાબર 8 તથા આમ આપેલું હોય તથા એક્સ લેસ દેન એસી લેસ દેન વાય તો એક્સ બરાબર ખાલી જગ્યા અને વાય બરાબર ખાલી જગ્યા આમ પણ આવે તો આપણે તો આપણા નિયમ પ્રમાણે આ એબીસી લખ્યું, એમાં એબી 5 છે અને બીસી 8 છે તો બાકી વધ્યું એસી, એટલે આપણે આમ કરી જ દેવાનું. તમે આગળ બાદ બાકી પાછળ સરવાળો સીધું લખો તો એ ચાલે, આ બંનેની બાદ બાકી એટલે 8 - 5 પાછળ સરવાળો 8 + 5 અને 8 માંથી 5 જાય એટલે 3 એસી, 8 અને 5 = 13 એનો મતલબ 3 કરતા મોટા અહીંયા જે લખેલું છે લખી નાખવાનું એક્સ એસી અને વાય, એનો મતલબ આપણો જવાબ આવ્યો એક્સ બરાબર 3 વાય બરાબર 13 એટલે આ 3 અને 13 એટલે આ રીતના પણ પૂછાઈ શકે અને પરિમિતિની રીતે પણ પૂછાય. યાદ રાખજો આમ પણ આવે, ત્રિકોણ એબીસી માં
ए बी बराबर चार अने ए सी बराबर छ तथा एक्स लेस देन ए बी वत्ता बी सी वत्ता ए सी लेस देन वाय, तो एक्स बराबर खाली जगह अने वाय बराबर खाली जगह आम आपेलू छे आपणे। तो अहीं याद रखो आने परिमिति पण बोलाय, त्रिकोण ए बी सी नी परिमिति एम पण बोलाय। तो आपणे आ ए बी सी त्रिकोण लीधो, एमा ए बी बराबर चार ए सी बराबर छ, तो आ वध्यू बी सी, तो आपणे अहीं बी सी लखवानुं, जे वध्यू होय આગળ બાદ બાકી પાછળ સરવાળો, એટલે અહીંયા છ માઇનસ ચાર છ પ્લસ ચાર, એટલે અહીંયા બે આવ્યા, આ બી સી આવ્યું અને દસ આવ્યું, આભળી લેજો। હવે અહીંયા આપણે જે જવાબની અંદર ખાલી બી સી નથી આપ્યું, એ બી વત્તા બી સી વત્તા એ સી આપ્યું છે, તો આપણે જાતે લખી નાખવાનું એ બી વત્તા બી સી વત્તા એ સી। અહીંયા બે અને દસ હતા, તો આપણે વધારાનું શું લખ્યું, એ બી અને એ સી, તો જે વચ્ચે વધારાનું લખ્યું હોય એ બંને બાજુ લખી નાખવાનું, એટલે એ બી વત્તા એ સી, અહીં આગળ પણ એ બી વત્તા એ સી આમ। હવે એ બીની જગ્યાએ ચાર, એ સીની જગ્યાએ છ, બે આ એમના એમ, આ દસ ચાર અને છ, એટલે છ ચાર દસ ને બે બાર, અહીંયા એ બી વત્તા બી સી વત્તા એ સી અને અહીંયા વીસ, એટલે આપણો જવાબ આવ્યો અહીંયા એક્સ બરાબર બાર અને વાય બરાબર વીસ, એટલે આ રીતના પણ આવે એક્સ બરાબર બાર વાય બરાબર વીસ એમ। અને કોઈક વખત આ ત્રણેય બાજુનો સરવાળાની જગ્યાએ પરિમિતિ શબ્દ વાપર્યો હોય, પરિમિતિ પણ શબ્દ વાપરવામાં આવે એમ। તો ત્રિકોણ PQRમાં PQ બરાબર આઠ, પી આર બરાબર દસ તથા એક્સ લેસ દેન, ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ લેસ દેન વાય, તો એક્સ બરાબર ખાલી જગ્યા અને વાય બરાબર ખાલી જગ્યા, આની જેમ જ ઉપરની જેમ જ આપણે આ પી ક્યુ આર ત્રિકોણ લીધો, એમાં પીક્યુની જગ્યાએ આઠ, પી આરની જગ્યાએ દસ, તો હવે આપણે જોવાનું આ ક્યુ આર વધ્યું, તો આપણે વચ્ચે ક્યુ આર લખી દેવાનું, આમ લેસ દેન કરી દેવાનું, આગળ બાદ બાકી દસ માઇનસ આઠ દસ પ્લસ આઠ, દસમાંથી આઠ જાય એટલે બે, ક્યુ આર અને અહીંયા અઢાર। હવે પરિમિતિ કે છે એટલે ત્રણેય બાજુઓનો સરવાળો, એટલે આપણે ત્રણેય બાજુઓનો સરવાળો લખવાનો, પી ક્યુ વત્તા ક્યુ આર વત્તા પી આર, અહીંયા બે અને અઢાર છે, તો હવે પી ક્યુ અને પી આર વધારાનું લખ્યું, તો આપણે અહીંયા પણ પી ક્યુ અને પી આર વધારાનું લખવાનું બે બાજુ, પી ક્યુ વત્તા પી આર, હવે પી ક્યુની જગ્યાએ આઠ વત્તા દસ વત્તા બે, અને આપણે આ લખી દેવાનું ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ અહીંયા અઢાર વત્તા આઠ વત્તા દસ, એટલે અહીં આગળ વીસ થયું। આ ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ અને અહીંયા છત્રીસ થયું, એટલે આપણો જવાબ એક્સ બરાબર વીસ અને વાય બરાબર છત્રીસ એમ, એટલે આ વીસ અને આ છત્રીસ। ઓકે, તો આ પ્રમાણે તમારે
खाली जग्या में पूछाय, खरा खोटा में पण पूछाय, अने माप तरीके पण पूछाय। अहीं एक आवो सवाल, छेल्लो सवाल आ એમાં આપણને સવાલ તરીકે પણ પૂછાય આમ કે ત્રિકોણ એટલે અહીંયા 9 સેમી, 7 સેમી અને 17 સેમી શું 9 સેમી, 7 સેમી અને 17 સેમી બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ દોરવો શક્ય છે? ધરાવતો ત્રિકોણ દોરવો શક્ય છે? કારણ આપો, યાદ રાખો। આમાં આપણે મોટી બાજુને એક બાજુ રાખવાની અને બાકીની નાની બે બાજુનો સરવાળો કરવાનો। જો સરવાળો એ મોટી બાજુ કરતાં મોટો હોય તો ત્રિકોણ શક્ય છે, જો સરવાળો એના બરાબર હોય અથવા નાનો હોય તો શક્ય નથી। એટલે આપણે અહીંયા બે નાની બાજુનો સરવાળો કરીએ તો 9 વત્તા 7 એટલે 16, અને 16 એ અહીંયા નોટ ગ્રેટર દેન 17, મોટી બાજુ 17 છે, એના કરતાં નાનો છે, આ મોટો નથી, બરાબર, આ નાનો છે, માટે આ શક્ય નથી। અહીંયા લખવાનું કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં નાનો છે, તેથી આ ત્રિકોણ દોરવો શક્ય નથી, એમ એટલે શક્ય નથી। હંમેશા બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો જ હોવો જોઈએ, જો એના બરાબર અથવા નાનો થાય તો અહીંયા ત્રિકોણ દોરવો શક્ય નથી। અહીં આગળ આપણું આ ચેપ્ટર પૂરું થાય છે।